गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू द थर्ड पार्ट ऑफ यूनिट नंबर 7, कच एंड देवयानी। लेट्स स्टार्ट दिस। देवयानी वॉज अगेन इन डिस्पेयर व्हेन कच डिड नॉट रिटर्न फ्रॉम द जंगल। એટલે હવે ફરીવાર આપણે છેલ્લે જોયું હતું કે કચ્છ છે તે જંગલમાંથી પરત ફરતો નથી, તેથી દેવયાની છે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે। શી ડીડ નોટ હર ફાધર, શી ટોલ્ડ હર ફાધર દેટ શી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક અગેન। ધ શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક। એટલે ફરીવાર તેણીએ તેના પિતાને કહ્યું કે જો કચ્છ તમે પરત નહીં લાવો તો હું તેના વગર જીવવા માંગતી નથી। તો ફરીવાર શુક્રાચાર્યએ તેના મંત્રના ઉચ્ચારથી કચ્છને તે પરત લાવે છે। આગળ આપણે જોઈએ, ધ અસુર વર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલિયર। હવે દાનવો છે તેના આ ફેલિયર નિષ્ફળતાને લીધે તે ખૂબ જ ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ થઈ જાય છે। ધે થોટ ઓફ અ પ્લાન ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ, ડિસ્પોઝ એટલે કે બહાર કાઢવું કચ્છ, ઇન સચ અ વે દેટ શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ। એટલે તેથી એણે છે કે અસુરોએ એવો પ્લાન વિચાર્યો કે જેથી કચ્છને આપણે બહાર કાઢીએ, આશ્રમમાંથી બહાર કાઢી મૂકીએ તો શુક્રાચાર્ય છે તે પણ તેને સજીવન કરી શકે નહીં। ધ અસુર કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ, હવે અસુર છે તે કચ્છને ત્રીજી વખત પકડી પાડે છે। દે કિલ્ડ હિમ એન્ડ બોર્ન હિઝ બોડી, ધે કલેક્ટેડ ધ એજીસ એન્ડ મિક્સ્ડ ધ એજીસ વિથ ધ ડિવાઇન વાઇન દેટ શુક્રાચાર્ય ડ્રંક। એટલે કે ત્રીજી વખત કચ્છને પકડી અને તેના શરીરને બર્ન એટલે કે બાળી નાખે છે, તેને મારી અને બાળી નાખે છે, અને તેની જે રાખ હોય તેને ભેગી કરી અને જે શુક્રાચાર્યને પીવાનો સોમરસ, જે પહેલાંના જમાનામાં જે સોમરસ પીતા મદિરા તેમાં તે મિક્સ કરી દે છે। આગળ આપણે જોઈએ, વેન કચ્છ વોઝ મિસિંગ અગેન દેવયાની સેડ ટુ અર ફાધર, કે જ્યારે ફરી વખત કચ્છ છે તે ગુમ થઈ જાય છે અથવા આશ્રમમાં પરત ફરતો નથી, ત્યારે દેવયાની છે તે તેના પિતાને કહે છે, ફાધર કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક। હે પિતા, કચ્છ છે તે જંગલમાં લાકડા લેવા માટે ગયો હતો, ગેધર કે ભેગું કરવું હતો, લાકડા ભેગા કરવા માટે ગયો હતો। શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેસ્ટ, અને મને ખાતરી છે કે તે ખરેખર ગુમ થઈ ગયો છે અથવા મૃત્યુ પામ્યો છે। આગળની આપણે સ્લાઇડમાં આગળનું ભાષાંતર આપણે જોઈએ કે આગળ શું થાય છે। શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ વાઇલ એન્ડ સેડ યસ કચ્છ ઇઝ ડેડ એન્ડ હાઉ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ આઈ એમ હેલ્પલેસ નાવ। હવે શુક્રાચાર્ય ધ્યાન લગાવીને જોવે છે તો તેને ખબર પડે છે કે હા, કચ્છ છે તે મૃત્યુ પામ્યો છે અને હવે તેને બહાર લાવવું અથવા તેને સજીવન કરવો મારા માટે ખૂબ જ મુશ્કેલ છે, હું નિસહાય છું। આગળ, વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેન અગેન, જેટલી વખત મેં તેને સજીવન કર્યું તેને તેને એટલે કે અસુરોએ તેને મારી નાખ્યો। ઓ દેવયાણી ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય, એટલે કે હે દેવયાણી તું દુઃખી થઈશ ને અને તું રડીશ નહીં, તેના પિતા કહે છે। યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ, મોર્ટલ એટલે કે એક માણસ માટે તું તારી જાતને દુઃખી કરીશ નહીં। ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી, એટલે કે જે દેવો છે તે તારી સુંદરતાથી વાકેફ છે। એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ, તો તેમાંથી કોઈ પણ તારી સાથે લગ્નનો પ્રસ્તાવ તને મૂકી શકે છે। બટ દેવયાણી સેડ, પરંતુ દેવયાણીએ કહ્યું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ, જેને હું ચાહું છું તેના મૃત્યુથી હું શા માટે દુઃખી ન થાવ, એવું દેવયાણી તેના પિતાને કહે છે। હી વોઝ હેન્ડસમ, તે દેખાવડો હતો, હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ, તે ખૂબ જ મહાન અને યુવાન પણ હતો। નો ગોડ વિલ બી લાઈક હિમ, એટલે કે ભગવાન અથવા દેવો પણ તેના જેવા હતા નહીં। આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ, હું મારી જાતને અથવા હું ભૂખે રહી અને મારી જાતને તેની પાછળ છે તે હું મૃત્યુ પામીશ।
शुक्राचार्य वॉज सॉरी फॉर हिज डॉटर। हवे शुक्राचार्य छे तेना तेनी दीकरी माटे खूब ज दुखी थाय छे, तेने दीकरीना लीधे तेने खूब ज दुख थाय छे। आगळ आपणे जोईए, एंड एंग्री विथ ध असुर्स हू स्ले ओर डिसाइपल अंडर हिज केर। अने ते असुर ऊपर गुस्से पण थाय छे कारण के तेना शिष्यने तेओए मारी नाख्यो हतो। एट देवयानीज रिक्वेस्ट ही बिगन समनिंग कच्छ बेक फ्रॉम डेथ। हवे દેવયાણીની વિનંતીને લીધે તે કચ્છને ફરીવાર સજીવન કરવા માટે તૈયાર થાય છે અને તેને બોલાવે છે। કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક, આઈ એમ કચ્છ હી સેડ। હવે કચ્છ છે તે ધીમા અવાજે શુક્રાચાર્યના પેટમાંથી બોલે છે કે હું કચ્છ છું। આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ, એટલે કે અસુરોએ મને મારી નાખ્યો હતો। હુ બર્ન્ટ માય બોડી એન્ડ મિક્સ્ડ ધ એજીસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક, અને મારા શરીરને બાળી અને તમારું જે સોમરસ છે તેમાં એને મિક્સ કરી દીધો છે અને તે સોમરસને તમે પી ગયા છો। તો બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર, તો હે મારા માલિક મારી સાથે ન્યાય કરો। કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ, અને તમે મને પોતાના પુત્ર તરીકે સ્વીકાર કરો કારણ કે હું હવે તમારો જ એક ભાગ છું। તેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાણી, તો શુક્રાચાર્ય છે તે દેવયાણીને કહે છે વોટ કેન આઈ ડુ નાવ, તો તેને કહે છે દેવયાણીને કે હવે હું શું કરું। કચ્છ ઇઝ વિધિન મી, હવે કચ્છ છે તે ફક્ત મારા સાથી જ છે। આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ, કાં તો હું જીવિત રહી શકું અથવા કચ્છ। બોથ ઓફ અસ કેનોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર, તો આના બાદ બંને અમે એકસાથે જીવી શકીએ નહીં, એટલે કે બંને એકસાથે અમે રહી શકીએ નહીં। ઇફ કચ્છ ડાઈઝ, તો દેવયાણી શું કહે છે, શેઠ દેવયાણી, દેવયાણી કહ્યું કે જો કચ્છ મૃત્યુ પામે તો આઈ વિલ નોટ લીવ, તો હું જીવી શકું નહીં। એન્ડ અને ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય, અને જો તમે મૃત્યુ પામો તો હું પણ મૃત્યુ પામું। તો અહીં સુધી જ આપણે રાખીએ અને આગળનો જે પણ કાંઈ યુનિટ થોડો બાકી છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું।